subscribe now and press the bell icon. Never miss an update. नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 साइंस रासायणिक प्रायोगिक कार्य अंदर आपनो हार्दिक स्वागत है। आज आप इनऑर्गेनिक प्रेक्टिकल प्रयोगों जोईशु। आज आपनो हेतु है आपेला अकार्बनिक पदार्थों में धनायन अने ऋणायन शोधवो। मित्रों, अहीं आपने एक अज्ञात पदार्थ आपेलो है जे वॉच ग्लास अंदर आप जोई शको छो। विद्यार्थी मित्रों, तेनी सूकी कसोटीओ आपणे करवा जई रह्या छीए। सूकी कसोटीओना अंदर तेनो रंग आप जोई शको छो, तेनो रंग सफेद छे अने ते वासविहीन पदार्थ छे। त्यारबाद तेनी सूकी कसोटीओना अंदर 0.5 ग्राम क्षारने सूकी कस नळीमां गरम करता विद्यार्थी मित्रों 0.5 ग्राम जेटला पदार्थ ने सूकी कसनळी में लेता अने तेने हवे आपणे गरम करीशुं। अहीं आपणने कोईपण प्रकारनुं अवलोकन जोवा मळतुं नथी। विद्यार्थी मित्रों, अहीं तमे कसनळीना आजूबाजू तमे जोई शको छो कि पदार्थ ठंडी स्थितिमां अने गरम स्थितिमां कोई रंग परिवर्तन थतुं नथी, माटे Zn+2 गैरहाजर होई शके। त्यारबाद विद्यार्थी मित्रों, आपणे तेनी ज्योत कसोटी हवे करवा जई रह्या छीए। पदार्थने तांबानी पतरी पर मुकता अने तेने गरम करता तेनी ज्योत कया रंगनी उद्भवे छे ते आपणे जोईशुं। सौप्रथम टेस्टिब होल्डर में एक तांबानी पतरी लईशुं, तेने आ रीते तेना पर पदार्थ लईशुं ने त्यारबाद तेने आपणे गरम करीशुं। विद्यार्थी मित्रों, तमे जोई शको छो कि गरम करता ज्योत कसोटीना अंदर कोईपण जातनुं अवलोकन मळतुं नथी। त्यारबाद विद्यार्थी मित्रों, ऋणायन माटेनी कसोटीओ आपणे करीशुं। तो सौ प्रथम 0.1 ग्राम क्षार अने मंद H2SO4 નું દ્રાવણ ઉમેરીશું, ત્યારબાદ તેને ગરમ કરીશું। ટેસ્ટ ટ્યુબના અંદર 0.1 ગ્રામ ક્ષાર અને મંદ H2SO4 નું દ્રાવણ ઉમેરતા આ દ્રાવણને ટેસ્ટ ટ્યુબના અંદર દ્રાવ્ય થાય ત્યાં સુધી તેને ડાયલ્યુટ કરવું, ત્યારબાદ આને ગરમ કરીશું। આપ જોઈ શકો છો કે કોઈ પણ જાતનું અવલોકન જોવા મળતું નથી, માટે અનુમાપનના અંદર આપણે નોટ ડાઉન કરી શકીએ CO3-2S-2 વગેરે પદાર્થો ગેરહાજર હોઈ શકે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે ટેસ્ટ ટ્યુબના અંદર 0.1 ગ્રામ જેટલો પદાર્થ લઈશું અને હવે આપણે સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયા કરાવીશું અને એ ટેસ્ટ ટ્યુબને ગરમ કરીશું। તો સૌ પ્રથમ ટેસ્ટ ટ્યુબ હોલ્ડરમાં ટેસ્ટ ટ્યુબ ભરાવીશું, ત્યારબાદ 0.1 ગ્રામ જેટલો પદાર્થ કસનળીના અંદર લઈશું। વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા આપની નોંધપોથીના અંદર, આપની માર્ગદર્શિકાના અંદર સોપાન 2ના અંદર આપેલી છે, તેના અંદર સાંદ્ર H2SO4ના 2-3 ટીપા જેટલા અંદર ઉમેરણ કરીશું। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે રંગવિહીન તીવ્ર વાસવાળો વાયુ જોવા મળે છે। અહીં તમે જોઈ શકો છો કે
રંગવિહીન તીવ્ર વાસવાળો વાયુ અહીં જોવા મળે. ત્યારબાદ આને આપણે ગરમ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે રંગવિહીન તીવ્ર વાસવાળો એક વાયુ બહાર નીકળે છે, માટે આપણે કહી શકીએ કે સીએલ માઇનસ હાજર હોઈ શકે. સોપાન 3ના અંદર આપ જોઈ શકો છો કે ક્ષારનો જળ નિષ્કર્ષ અથવા તો પદાર્થને HCLના અંદર ડાયલ્યુટ કરીને ત્યારબાદ BaCl2 સાથેની પ્રક્રિયા કરતાં શું રીડિંગ મળે છે તે આપણે અહીં જોઈશું. કે એક સૂકી કસનળીના અંદર આપેલો અજ્ઞાત પદાર્થ લઈશું, તેમાં આપ ડિસ્ટિલ વોટર પણ લઈ શકો છો કે પછી HCl પણ, મંદ HCl પણ ઉમેરી શકો છો. હું અહીં મંદ HCl ઉમેરું છું. મંદ HCl વડે કરેલું એસિડિક દ્રાવણ અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ તેને હું ડાયલ્યુટ કરીશ. ત્યારબાદ તેના અંદર BaCl2નું દ્રાવણ ઉમેરીશ. અહીં તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતનું અવલોકન મળતું નથી. વિદ્યાર્થી મિત્રો, સોપાન 3ના અંદર કોઈ પણ જાતના અવક્ષેપ અહીં મળતા નથી, માટે અનુમાપનના અંદર તમે એવું લખી શકો કે SO4-2 ગેરહાજર હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઋણાયનની કસોટીના અંદર સોપાન 2ના અંદર Cl- હાજર દર્શાવે છે. તો હવે Cl- ચોક્કસપણે હાજર છે કે નહીં તેની નિર્ણાયક કસોટીઓ આપણે અહીં કરીશું. તો એક ટેસ્ટ ટ્યુબના અંદર આપણો અજ્ઞાત પદાર્થ લઈશું. તેના અંદર MnO2 અંદર ઉમેરીશું. બંનેને સમાન મિશ્રણ કરીશું. ત્યારબાદ આ ટેસ્ટ ટ્યુબના અંદર સાંદ્ર H2SO4નું દ્રાવણ ઉમેરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે લીલાશ પડતા પીળા રંગના તીવ્ર વાસવાળો વાયુ જોવા મળે છે. જે ક્લોરિનની, જે Cl- હાજરી સૂચવે છે. મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ નિર્ણાયક કસોટીઓ બાદ આપણે તેના સમીકરણો લખીશું. એ આપણે આપની નેક્સ્ટ સ્ક્રીન પર આપ જોઈ શકો છો. ત્યારબાદ ઋણાયનની કસોટીઓ પૂર્ણ કર્યા બાદ આપણે ધનાયન માટેની કસોટીઓ કરીશું. ધનાયનની કસોટીઓ કરવા માટે સૌ પ્રથમ આપેલા અજ્ઞાત પદાર્થનું મૂળ દ્રાવણ બનાવીશું. તો મૂળ દ્રાવણના અંદર આપેલો અજ્ઞાત પદાર્થ અને ડિસ્ટિલ્ડ વોટર તેને ઓગાળીશું અને જે તે દ્રાવણ બને છે તે આપણું મૂળ દ્રાવણ તરીકે ઓળખાશે. ત્યારથી મિત્રો, એક બીકરના અંદર આપેલો અજ્ઞાત પદાર્થ લો, તેને ડિસ્ટિલ વોટરના અંદર ડાયલ્યુટ કરો. સંપૂર્ણ રીતે દ્રાવ્ય થાય તે રીતે તેને હલાવો. હવે આ દ્રાવણને આપણે મૂળ દ્રાવણ તરીકે લઈ શકીશું. તો અહીં આપણે સૌ પ્રથમ સમૂહ 0 માટેની કસોટી કરીશું. આપેલા અજ્ઞાત પદાર્થમાં મંદ NaOHનું દ્રાવણ ઉમેરતા શું અવલોકન મળે છે તે આપણે જોઈશું. એક સૂકી કસ નળીના અંદર આપેલો અજ્ઞાત પદાર્થ, તેના અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરતા
અને તેને ગરમ કરતા. એક સૂકી કસનળીના અંદર અજ્ઞાત પદાર્થ અને તેના અંદર NaOH નું દ્રાવણ ઉમેરતા અને તેને ગરમ કરીશું. ત્યારબાદ શું અવલોકન આવે છે તે આપણે નોંધપોથીના અંદર નોંધીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આ પ્રક્રિયા દ્વારા એમોનિયા જેવી વાસ આવે છે. તો માટે આપણે એવું કહી શકીએ કે સમૂહ 0 હાજર છે. ત્યારબાદ ધનાયનની નિર્ણાયક કસોટીઓ કરીશું. ધનાયનની નિર્ણાયક કસોટીઓના અંદર એ જ પદ્ધતિ, નિર્ણાયક કસોટીઓના અંદર પણ કસનળીના અંદર આપેલો અજ્ઞાત પદાર્થ તેને NaOHના અંદર દ્રાવ્ય કરીશું. ત્યારબાદ તેને ગરમ કરીશું. જો એમોનિયા જેવી વાસ આવે છે તો ચોક્કસપણે NH4+ હાજર હોઈ શકે. સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે ધનાયનના સમીકરણો આપેલા છે. એ સમીકરણો બાદ આપને પરિણામ કોષ્ટક પણ દર્શાવેલું છે, જેના અંદર અકાર્બનિક ક્ષારનો ધનાયન અને તેનું નામ. આપને અકાર્બનિક ક્ષારનો ધનાયન NH4+ જેનું નામ છે એમોનિયમ, અકાર્બનિક ક્ષારનો ઋણાયન જેનું નામ છે Cl, અકાર્બનિક ક્ષારનો ઋણાયન જે આપણને Cl મળે છે તેનું નામ છે ક્લોરાઇડ, અકાર્બનિક ક્ષારનું આણ્વીય સૂત્ર અને નામ તો NH4Cl, જે આપણો અજ્ઞાત પદાર્થ છે એમોનિયમ ક્લોરાઇડ.